નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે બોર્ડની પરીક્ષાઓ જે અત્યારે ચાલી રહી છે એમાં ગણિતના પેપર વિશે મહત્વની આઈએમપી જે એનસીઆરટી પ્રમાણે જે નવા અભ્યાસક્રમ આવેલો છે એ મુજબ જે આઈએમપી સવાલ છે એના વિશે આજે માહિતી લઈશું. તો તમે જે પરીક્ષા દેવા જઈ રહ્યા છો એની પહેલાં આ એટલા જે સવાલ છે જેટલા સવાલના નંબર આપેલા છે એ એક વખત અવશ્ય જોઈશું. તો શરૂઆત કરીએ કે ભાઈ કયા કયા ચેપ્ટરના તમારે કયા કયા સવાલ જોવાના છે તો એના વિશે જોઈએ. તો કે ભાઈ ચેપ્ટર નંબર 5 છે જેનું નામ છે સમાંતર શ્રેણી. તો કે એમાં જે ઉદાહરણો આપેલા છે કે ભાઈ 3, 4, 5, 6, 7, 8 આ સિવાય સ્વાધ્યાયના સવાલો આપેલા છે થોડા ઘણા, આ સિવાય ઉદાહરણો પણ આપેલા છે, બીજા એક્ઝામ્પલ છે 11, 12, 13, 14 આ સિવાય સ્વાધ્યાયના પણ સવાલો છે. જે પણ આપણે તમને એ નંબર આપેલા છે એ નંબર પ્રમાણે તમે છે એ પહેલાં જે તમે જે તૈયારી કરી રહ્યા છો તો તમે આટલા પહેલાં કરશો તો તમને છે એ સ્કોર બનાવવામાં સારી એવી સફળતા મળી શકશે. આગળ જોઈએ ચેપ્ટર 7, તો કે એમાં યામ ભૂમિતિ વિશે આપેલું છે જેના સ્વાધ્યાય 7.1 વિશે અને એના પણ એક્ઝામ્પલ આપેલા છે. આ સિવાય ઉદાહરણ 5, 6, 7, 8 સ્વાધ્યાય 7.2ના એક્ઝામ્પલ 1, 2, 3, 4, 5 ઉદાહરણ છે 11, 12. તો ચેપ્ટર 9, તો જેના તમને ઉદાહરણ 5 અને 7 આપ્યા છે, સ્વાધ્યાય 9.1 આપેલું છે. આ સિવાય એક્ઝામ્પલ આપેલા છે જે તમે વિડીયો પોઝ કરીને છે તમે જોઈ શકો છો. આ 3 ચેપ્ટરની માહિતી છે. આગળ જોઈએ તો કે ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો પરિચય, મહત્વનું ચેપ્ટર છે જેમાંથી સવાલ હોય જ છે અવારનવાર. તો ખાસ એક્ઝામ્પલ 1 સ્વાધ્યાય 8.1, આ સિવાય સ્વાધ્યાય 8.2, 8.3 એના અલગ અલગ, 8.4 એના એક્ઝામ્પલો આપેલા છે. તો તમે જો આટલા જે છે એ એક્ઝામ પહેલાં પરીક્ષા પહેલાં જો ગણિતનું પેપર છે એની પહેલાં આટલા ઉદાહરણો જે છે અથવા જે દાખલાઓના તમને જે નામ આપેલા છે એ જોઈને જશો તો તમને ઘણો બધો સ્કોર બનાવવામાં સફળતા રહેશે. આ સિવાય તો કે ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે માહિતી આપેલી છે. તો કે સ્વાધ્યાય 10.1, સ્વાધ્યાય 10.2 અને ખાસ મહત્વના જે મિત્રો જે છે જોઈએ તો કે પ્રમેય, તો કે 10.1 છે અને 10.2 છે એના વિશે તમારે માહિતી અવશ્ય કરીને જોવી કે જે પ્રમેય છે એ પરીક્ષામાં હોય જ છે અને એ પણ તમને સારો એવો સ્કોર બનાવવામાં મહત્વની કામગીરી કરતા હોય છે. ચેપ્ટર આંકડાશાસ્ત્ર જે તમારે આગળ કોમર્સમાં જતાં પણ જોવા મળશે કે જેના દાખલાઓ અવારનવાર પૂછાતા હોય છે પરીક્ષામાં, જેના પણ તમને માહિતી આપેલી છે. આઈએમપી દાખલાઓ જે કહેવાઈ શકાય તો એના નંબર અને તમને સ્વાધ્યાયના મહત્વના દાખલાઓ વિશે પણ માહિતી આપેલી છે. ચેપ્ટર 15 જે સંભાવનાઓ કે જે તમને આગળ જતા છે એ સાયન્સમાં પણ તમને મહત્વની કામગીરી ભજવશે, તો કે એના ઉદાહરણો જે આપેલા છે એક્ઝામ્પલ આપેલા છે. આ સિવાય સ્વાધ્યાયના દાખલાઓ આપેલા છે કે જેના વિશે માહિતી તમને આપેલી છે. આ સિવાય ઉદાહરણો બીજા એક્સ્ટ્રા વધારાના આપ્યા છે કે ભાઈ 14.1, 2 એ પણ આપેલું છે. આ સિવાય વધારાના દાખલાઓ છે તમે જોઈ શકો છો. જો એવું લાગે તો તમે છે એ આ વિડીયો પોઝ કરીને છે પણ એ પણ તમે જોઈ શકો છો. મહત્વનું ચેપ્ટર ચેપ્ટર 6 ત્રિકોણ, જેમાં પ્રમેય 6.1, 6.6, 6.8 અને આ વિશે પાયથાગોરસનો પ્રમેય આ મહત્વનો અને અવારનવાર પરીક્ષામાં હોય છે. એમાં ખાસ કરીને સાબિત કરો એવા દાખલાઓ વધારે તમને પરીક્ષામાં પૂછાતા હોય છે મિત્રો. તો આ બધા દાખલાઓ વિશે અવશ્ય પહેલાં જે પરીક્ષામાં તમે જે તૈયારી કરો છો તો મારું સજેશન એટલું રહેશે કે આ દાખલાઓ પહેલાં કરવા જેથી કરીને તમને સારો એવો સ્કોર બનાવવામાં મહત્વનો રહેશે અને જે અમુક મિત્રોને જે નિષ્ફળ જવાનો જે દર હોય છે એ પણ એમાં સફળતા થવાનો મહત્વનો કામગીરી ભજવશે. તો આગળ તમે આ પણ જોઈ લેશો. આ સિવાય ચેપ્ટર 1 જે વાસ્તવિક સંખ્યાઓ વિશે છે જેમાં તમને 1.1, 1.2, 1.3 અને 1.4 વિશે માહિતી આપેલી છે અને એના એક્ઝામ્પલો પણ આપેલા છે. તો એ પણ એટલા પહેલાં માહિતીને જે મહત્વના એક્ઝામ્પલો છે એના વિશે જોઈ લેજો. આ સિવાય મહત્વનું ચેપ્ટર કે રચનાઓ કે જેમાંથી સવાલ હોય જ છે અવારનવાર પરીક્ષાઓમાં, તો અહીંયા જે તમને આપેલી છે તો તમે જે છે એ જોઈ લેજો. બીજું તો કે રચનાઓના મુદ્દાઓ લખવા, અવારનવાર પરીક્ષામાં મુદ્દાઓ વિશે માહિતી પૂછતા હોય છે એટલે તમે એટલા માહિતી લઈ લેશો. અને ખાસ તમને જો આમાં ખ્યાલ ના આવે તો વિડીયો પોઝ કરીને અથવા વિડીયોને 2 થી 3 વખત જોઈને આટલા દાખલાઓ પહેલાં કરજો જેથી કરીને સ્કોર બનાવવામાં સારી એવી સફળતા મળશે. આ સિવાય ચેપ્ટર 1 જે વાસ્તવિક સંખ્યાની આપણે જે વાત કરી ગયા તો કે આની વિશે માહિતી આપેલી છે. આ સિવાય દ્વિઘાત સમીકરણ, તો કે ભાઈ ચેપ્ટર 4 વિશે પણ માહિતી આપેલી છે કે ભાઈ એમાં કયા કયા મહત્વના પહેલાં એક્ઝામ્પલ કરવા. તો ખાસ મિત્રો આટલા છે બહુપદી ચેપ્ટર 2 અને ચેપ્ટર 3 એના વિશે માહિતી આપેલી છે કે એના ઉદાહરણો કયા કયા છે, એક્ઝામ્પલો કયા છે, આ બધા છે તમે જોઈ શકો છો અને તમે વિડીયો પોઝ કરીને પણ તમે આ જે છે નોટ ડાઉન કરી શકો છો. અને ખાસ તમે જે પરીક્ષા દેવા જાઓ છો તો તમે આ પહેલાં લઈ આ જે એટલા આટલા
એક્ઝામ્પલ જે તમને બતાવેલા છે અથવા એનો ક્રમ જે લખેલો છે, ઉદાહરણો અને ખાસ તો કે ચેપ્ટર સ્વાધ્યાયના દાખલાઓ એના વિશે લઈશું. મિત્રો, આવા જ મહત્વના સવાલ આપણે આગળ સામાજિક વિજ્ઞાનની આઈએમપી પણ નવા નવા આગળ મૂકીશું. આ જ વિડીયો આ જ ચેનલમાં આપણે મૂકીશું, તો નવા સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર જોવા માટે, એના નવા આઈએમપી સવાલ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને ગમે તો શેર કરો, જેથી કરીને વધારે મિત્રોને આનો લાભ મળી શકે. જય હિન્દ, જય ભારત.